आदीनि मंगल मध्यानि मंगलांतानि च शास्त्राणि प्रसंते। आदिमा मंगल, मध्यमा मंगल अने अंतमा पण मंगल होवू ए आपणा शास्त्रोए कह्युं छे। अने ज्यारे राष्ट्रभावनानी वात होय त्यारे वेदना राष्ट्रगाननुं अवश्य गान करवुं जोईए। आवो साथे मळीने वेदनुं राष्ट्रगान करीए। हरिः ओम। ब्रह्मन् ब्राह्मणो ब्रह्मा वर्चसी जायता महाराष्ट्रे राजन्याः सूर इहव्यो दिव्याधीमहारथो जायतान्दोद्री धेनुर्वोढानड्वानाशुः सप्तिः पुरन्धिर्जोखाजिषणु रथेष्ठाः सभेयो जुवास्य जजमानस्य वीरो जायतान्निकामे निकामे नः पर्जन्यो वरेखातु फलवतियो न ओखधयः पचयन्ताञ्जो कक्षेमो नः कल्पताम्। जयतु भारतम्। जय हिंद मित्रों। पुष्पांजलि एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट तथा रंग सेतु ग्रुप ऑफ थिएटर जामनगर परिवार वती हूँ धारा पुरोहित आप सौ ने 74मा स्वातंत्र्य दिन नी शुभकामनाओं पाठवू छू। आजादी स्वतंत्रता ए नाम पड़े ત્યારે આપણને કેટલા બધા નામો યાદ આવે છે। તમે કેમ છો? હા, અમને યાદ આવે છે અને અમને એ નામ ખ્યાલ છે। જવાહરલાલ નહેરુ, ગાંધીજી, એવા ઘણા બધા નામ છે। સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને ઘણા બધા। પણ એનાથી પણ આગળ કેટલા નામો છે કે આ લોકો જ્યારે આ વીર શહીદો જે સપૂતો છે એ જ્યારે આપણે દેશની લડત માટે આગળ આવ્યા એની પહેલા પણ ઘણા શહીદો થઈ ગયા છે કે જે આપણા ભારત દેશને છોડાવવા માટે, ગુલામીમાંથી છોડાવવા માટે મેદાને પડ્યા હતા। તમે કહેશો હા, એ નામ પણ અમને ખ્યાલ છે। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, મંગલ પાંડે અને એવા ઘણા બધા નામ। પણ એવા પણ નામો છે મિત્રો કે જે વિસરાયેલા છે, વિસરાયેલા વીરો, વિસરાયેલા વિરાંગનાઓ। અને એવા જ વીરો અને વિરાંગનાઓના પરિચય અમે આજે તમને આપવા માંગીએ છીએ આ વિડીયોના માધ્યમથી। તો આગળ વિડીયોમાં અમારા મિત્રો તમને એ નામોથી પરિચિત કરાવશે, એ શહીદો, એ વિરાંગનાઓના નામોથી પરિચિત કરાવશે, એ લોકોની જે શહાદત છે એ બહુ સંક્ષેપમાં આપની પાસે વર્ણન કરશે। તો આપ અંત સુધી આ વિડીયો જોજો, કેમકે આ દરેક ભારતવાસીઓ માટે છે અને આ દરેક ભારતવાસીઓએ જાણવું એ એક ફરજમાં આવે છે। ફરીથી આપ સૌને આ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય હિંદ, વંદે માતરમ્। ખસી લોકોના 18મી સદીના પ્રમુખ યુતિરટસિંહ નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના એક મહાન સ્વાતંત્ર્ય સંગ્રામી હતા। તેમણે 1820થી બ્રિટિશ સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરવાનું શરૂ કર્યું અને 10,000 સૈનિકો સાથે તેઓ ખૂબ જ જીજાનથી લડ્યા। 1824માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડેવિડ સ્કોટે તેમની ધરપકડ કરી। તેમણે બ્રિટિશ સરકારને વિનંતી કરી કે તેઓ ખાસી હિલ્સમાંથી એક લિંક રોડ બનાવે, પણ બ્રિટિશ સરકારે તેમની સાથે દગાખોરી કરી। તેથી 4 એપ્રિલ 1820ના દિવસે ખાસી લોકોએ બ્રિટિશરો પર હુમલો કર્યો અને તેમના 2 ઓફિસરને મારી નાખ્યા। ખાસી લોકો પાસે ફક્ત તલવારો, તીર અને ધનુષ જેવા શસ્ત્રો જ હતા અને 4 વર્ષો સુધી તેઓ ગોરિલા પદ્ધતિથી બ્રિટિશરો સાથે જી જાનથી લડ્યા। બ્રિટિશરોના હાથે પકડાઈ ન જાય તે માટે તેઓ એક ગુફામાં છુપાઈ ગયા, પણ છતાં તેઓને જાન્યુઆરી 1833માં બ્રિટિશરોએ પકડી પાડ્યા। ત્યારબાદ તેમને દેશ નિકાલ કરીને ઢાકાની જેલમાં મોકલી દેવામાં આવ્યા, જ્યાં 17 જુલાઈ 1835ના દિવસે તેમનું દુઃખદ અવસાન થયું। આપણા દેશના આવા વીરોને સત્સત વેલું નાનચંદ, એક એવા સ્ત્રી કે જેના ઉપર આપણે ગર્વ કરી શકીએ, ભારતના પ્રથમ માનવ બોમ્બ કે જેણે બ્રિટિશ શાસકોએ જે જગ્યાએ દારૂગોળો એકઠો કર્યો હતો તે જગ્યાએ જઈ પોતાની જ જાતને તેલમાં પલારી અને પોતાની જ જાતને સળગાવી અને દારૂગોળોનો નાશ કર્યો હતો। આ રીતે તેમણે બ્રિટિશ શાસકોનો વિરોધ કર્યો હતો। રાણી લક્ષ્મીબાઈ જ્યારે
પ્રકાશમાં આવ્યા તેના ઘણા સમય પહેલા સ્વાતંત્ર્ય સેનાની તરીકે તે જાણીતા હતા તેવી વીરાંગનાને હું સતત નમન કરું છું। એક એવા ભારતીય સ્ત્રી મેડમ ભીખાજી કામા, તેઓ અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનના ભાગ હતા। એટલું જ નહીં પણ તેઓ લિંગ સમાનતા માટે ઉભા રહ્યા અને અનાથ આશ્રમમાં છોકરીઓ માટે પોતાના તમામ અંગત સમાન દાન આપી દીધા। ઈસવીસન 1907માં વિદેશ ભૂમિ એટલે કે જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશ દ્વારા પોતપોતાના રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા હતા। તેની સાથે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો મેડમ કામાએ। આ ધ્વજમાં સૂર્ય, ચંદ્ર અને સપ્તર્ષિના 7 તારાઓનું પ્રતીક હતું, તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખેલું હતું। આવી નારીને સતસત નમન। સૂર્યાસે એટલે કે માસ્ટરદા, તેમની ક્રાંતિએ બંગાળના અનેક સ્વતંત્રતા સેનાનીઓને જન્મ આપ્યો। તે ચિત્તગોંગ આર્મરી રેડ પાછળના માણસ હતા, જેને ચિત્તગોંગ બળવો તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમની સાથે 64 રિવોલ્યુશન એટલે કે ક્રાંતિકારીઓ હતા। દરોડા દરમિયાન તેઓએ આ શહેરને કબજે કર્યું અને ગાંધી રાજ જાહેર કરતા ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો। પછી તેમને પકડવામાં આવ્યા, નિર્દયતાથી ત્રાસ આપવામાં આવ્યો અને ફાંસી દેવામાં આવી। આવા વીર સપૂતને સત સત નમન। માતંગીની અજીરા એટલે કે એક એવું સ્ત્રી પાત્ર કે જે ભારત છોડો આંદોલન અને અસહકાર આંદોલન આ બંનેનો એક ભાગ હતા, જેમાંથી એક સંઘર્ષમાં જેને 3 વાર ગોળી લાગી હતી છતાં પણ તે ભારતીય રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી આગળ વધતા રહ્યા અને વંદે માતરમના નારા લગાવતા રહ્યા। પીર અલી ખાન કે જેમણે ભારતના 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ વ્યવસાય તો એક બુક બાઇન્ડર હતા પરંતુ તેમણે મહત્વની પત્રિકાઓ દ્વારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને કોડેડ સંદેશાઓ પહોંચાડતા હતા। તેમણે અંગ્રેજો વિરુદ્ધ આ એક મહત્વનું અભિયાન શરૂ કર્યું હતું। 4 જુલાઈ 1857ના રોજ તેમના 33 અનુયાયીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને 7 જુલાઈ 1857ના રોજ તત્કાલીન પટનાના કમિશનર વિલિયમ ટેલરની હાજરીમાં જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી। તો આવા ભારતના વીર ક્રાંતિકારીઓને સત સત નમન। આજે જ્યારે આપણા યુવાનો ફ્રી ફાયર પબજીની આર્મીના જવાન થઈને ફરે છે, કોઈ ફિલ્મી હીરોને આદર્શ માની જીવન જેવી નક્કી કરતા જોવા મળે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે આ વીર શહીદો કે જેઓના નામ કોઈ ફિલ્મો, કથાઓ કે પાઠ્યપુસ્તકમાં જોયા વાંચે કે સાંભળ્યા જ નથી, કારણ કે તેઓએ નામ, દામ કે પ્રસિદ્ધિ માટે પોતાના જીવનની આહુતિ ન આપી। તેઓને રોમે રોમમાં દેશ હતો, દેશને સ્વતંત્રતા જોવાની એક ખેવના હતી, એક દીવાનગી હતી। આજે આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છીએ અને સ્વતંત્રતા દિનને એક રાષ્ટ્રીય તહેવાર અને જાહેર રજા સિવાય શું માનીએ છીએ? હજુ પણ ઘણા નામો છે જે દેશ માટે ખુવાર થઈ ગયા હતા, તેઓને હજુ જાણો, તેઓને હજુ સમજો અને તેમના વિશે વિચારો। વિચારો કે આપ આપણા દેશ માટે શું કરી શકીએ છીએ? આ શહીદોને, આ વીરોની વીર ગતિનું મૂલ્ય શું અને કેટલું? જય હિન્દ। બનોય બાદલ અને દિનેશ ની રિપોર્ટિંગ। ત્રણેય બનોય પાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા અનુક્રમે 22, 18 અને 19 વર્ષના હતા, જ્યારે તેઓ ક્રૂર પોલીસ મહાનિરીક્ષક કર્નલ સિમ્પસનને નિશાન બનાવ્યો હતો। તેઓ યુરોપિયન પોશાક પહેરે છે, રાઇટર બિલ્ડિંગમાં પ્રવેશે છે અને તેની હત્યા કરે છે। જ્યારે તેઓ પકડાયા ત્યારે બિનોએ સાઇડહાર્ટ્સની ગોળી લીધી હતી, જ્યારે બાદલ અને દિનેશ પકડાતા પહેલા જ પોતાની જાતને ગોળી મારી દે છે। આવા વીર શહીદોને સત સત નમન। અરુણા આસિફ અલી, ઘણા લોકોએ એમનું નામ ના સાંભળ્યું પરંતુ એક હિંમતવાન સ્વતંત્રતા સેનાનીઓના નામમાં આપણે એમને ચૂકવા ના જોઈએ। 1942માં બોમ્બેના ગોવાલિયા ટાંક મેદાનમાં એમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ લહેરાવ્યો હતો। આવા વીરાંગનાઓને સત સત નમન। રાજકુમારી ગુપ્તા, સ્વતંત્ર ભારત માટે ઘર પરિવારને સંબંધીઓના સંબંધ તોડી નાખવા વાળી નીડર રાજકુમારી ગુપ્તાનું નામ તમે ના સાંભળ્યું હોય તો કાકોરી ટ્રેન રોબડીથી તમે બધા વાકેફ હશો। ચંદ્રશેખર આઝાદને તેમની ટુકડીએ કાકોરી ટ્રેન લૂંટી હતી પણ તેની પાછળ રાજકુમારી ગુપ્તાનો પણ સાથ હતો।
13 વર્ષની ઉંમરે તેમના લગ્ન મોહન ગુપ્તા સાથે થયા હતા. મોહન ગુપ્તા એ ગાંધીજીના વિચારોને માનતા હતા. રાજકુમારી ગુપ્તા હંમેશા કહેતા હતા, હમ બહાર સે ગાંધીવાદી થે ઓર અંદર સે ક્રાંતિવાદી. સેલ્યુટ ટુ ધેટ લેડી. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. ભારતની આઝાદી માટે તો ઘણા લોકોએ પોતાના બલિદાન આપ્યા, પરંતુ આજે આપણે એવા વ્યક્તિઓને યાદ કર્યા કે જેનો વાસ માત્ર ઇતિહાસના પન્નામાં જ રહી ગયો, તેઓ ક્યારેય આપણી સમક્ષ પ્રગટ જ ન થયા. તો ચલો આજ ઉન્હે નમન કરતે, જો લડે થે આઝાદી કે લિયે, મરે થે વતન કે લિયે, ઓર જિન્હોને અપના સબ કુછ ભેજ દિયા થા વતન કે લિયે. અરે દેખો મુલ્ક મરાઠો કા યે, જહાં શિવાજી ડોલા થા, મુગલો કી તાકત કો જિસને તલવારો પે ટોલા થા, હર પર્વત પર આગ લગી થી, હર પથ્થર એક શોલા થા, બોલી હર હર મહાદેવ કી, બચ્ચા બચ્ચા બોલા થા, જલિયાવાલા બાગ્ય દેખો જહાં ચલી થી ગોલિયા, યે મત પૂછો કિસને ખેલી યહાં ખૂન કી હોલિયા, એક તરફ સે બંદૂકે દંદન, એક તરફ થી ટોલિયા, મરને વાલે બોલ રહે થે ઇન્કલાબ કી બોલિયા. મિત્રો, જલિયાવાલા બાગ જેવા હત્યાકાંડ ભારતમાં ઘણા થયા અને લોકો ઘણા મર્યા, અને મરતા મરતા માત્ર એના મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હતો, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. કારણ કારણ કે ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ ઇન્સાન બને. માટે મિત્રો, ધર્મ કર્મ નાત જાતના ભેદભાવ મૂકો, એક બનો નેક બનો, અને પોતાના જીવનનો બની શકે એટલો સમય દેશ સેવામાં સમર્પિત કરો. હું એમ નથી કહેતો કે સરહદે જય અને દુશ્મનો સાથે લડો, ત્યાં તો આપણા આર્મી જવાનો છે, પણ દેશમાં રહીને પણ દેશ સેવા તો કરી શકાય. જરૂરિયાતમંદને મદદ કરો, જ્યાં ત્યાં ગંદકી ન કરો, એ સાચી દેશ સેવા જ છે. કારણ કે હોઠો પે સચ્ચાઈ રહેતી હૈ, જહાં દિલ મેં સફાઈ રહેતી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ. પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રંગસેતુ ગ્રુપ ઓફ થિયેટર વતી આપ સૌને આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, અને જો તમારે કંઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, અને હા, આ સ્વતંત્રતાની ગરિમા જળવાઈ રહે એવા કાર્ય કરતા રહો. જય હિન્દ.